ધરતીની મહેક પીતો વાયુ ચકચુર, એટલે કે ધરતી એટલે કે ધરતી માતા, બરાબર. મહેક એટલે કે, મહેક એટલે સુગંધ. પીતો વાયુ ચકચુર, ચકચુર એટલે કે ધરતી માતાની સુગંધમાં, સુગંધમાં વાયુ એટલે કે પવન છે, એ એકદમ સરસ મજાનો રહેરાય છે. તમે જુઓ સવારમાં આંખ તો ક્યારે પવન ના હિસાબે જેવું લીલું ખાંસી હોય ને આમ કે હલતું હોય છે, એટલે કે તે પોતે છે એ મહેક, એટલે કે ધરતીની મહેક છે એ સુગંધ, એટલે કે વાયુ છે એ પવન ને પી અને ચકચુર એટલે કે મનમસ્ત થઈને લહેરાતો હોય એવું લાગે છે. ઝાકળના ઝેરા કિરણોના સુર મન એમાં આળોટે મારી છના, એટલે કે ઝાકળ, અત્યારે શિયાળામાં તમે જુઓ સાવ ઝાકળ જેવા ઝીણા ઝીણા ટીપા, આપણે થાય કે વરસાદ આવ્યો હશે પણ વરસાદ ન હોય, પણ જે અત્યારે શિયાળામાં જે ઝાકળ પડે છે ને એ ઝાકળના ઝેરા કિરણોના સુર, એટલે ઝાકળ પડ્યું છે ને એની ઉપર સૂરજના કિરણો છે એ ધીમે આછા આછા સૂરજના કિરણ પડે છે. મન એમાં આળોટે મારી છલાન, મન છે એમાં, મન એમાં આળોટે એટલે કે આપણે જો તરત જ આપણે એવું, તમે જોજો ગાડી ઉપર હોય કે કઈ તમારે બાર વસ્તુ રાખેલી હોય તેના ઉપર ઝાકળ પડ્યું ને તો એ ઝીણા ઝીણા ટીપા જેવું થઈ ગયું, એટલે આપણે એને આમ હાથ ફેરવીને લૂછી નાખીએ છીએ. એટલે શું કે છે કે મન એમાં આળોટે મારી છલાન, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ઉગમણે આગમાં રેલાયો રંગ. ચરણોમાં એટલે કે પગમાં, એટલે કે એના આવું બધું વાતાવરણ જોઈ અને મને ખૂબ જ હાલવાનું અને તેની સાથે ઝૂમવાનું મન થાય છે. ઉગમણે આગમાં રેલાયો રંગ, એટલે કે ઉગતી ઉગતી સૂર્ય સૂરજની ઉગતી દિશામાં મારું મન છે એ ત્યાં રેલા રંગાઈ ગયું છે. રંગમાં એટલે કે તેના રંગમાં, એટલે કે એની સાથે મારું જોવાનું મન ખૂબ જ મળી ગયું છે. આગમાં રેલાયો રંગ એટલે કે આગ, એટલે કે આકાશમાં જે રંગ, એટલે કે જે સૂરજ ઉગતો હોય તે પહેલાનો જે સમય હોય છે ત્યારે એકદમ સરસ મજાનો આકાશ દેખાય છે, એટલે કે આગમાં રેલાયો રંગ. હવે આપણે આ પાઠના પ્રશ્ન જવાબ આના પછીના લેક્ચરમાં જોશું. થેન્ક યુ.